જુઓ બાળમિત્રો, હવે તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 42 ઉપર પેટર્નો ઉપર આપેલી છે, જેમાં પેટર્ન પ્રમાણે આપણે આગળ વધવાનું છે. પહેલાં ઉદાહરણમાં તમને અહીંયા એક ત્રિકોણ ઊંધું આપેલું છે, હવે ત્યારબાદ એના પછી એક ઊંધું, એના પર બે ઊંધા. હવે પાછું ત્રીજા સ્ટેપમાં એક ઊંધું, એના પર આ બે ઊંધા, પાછા એના પર ત્રણ ઊંધા. હવે આપણે એના ઉપર બીજા ચાર, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, ચાર ત્રિકોણ ઉપર ઊંધા ચડાવીએ ત્યારે આ રીતની પેટર્ન આગળ વધે છે. એટલે તમારે આના પછી આ કરવાનું રહેશે. ત્યારબાદ ચોરસ આપેલા છે, લંબચોરસ જેવા, બરાબર, નાના લંબચોરસ આપણે આને કહી શકીએ. તો પહેલાં બે, પછી ચાર, પછી છ, તો એક એક વચ્ચે સંખ્યા મૂકતા ગયા છે એમ વધારી છે. બે ત્રણ મૂકીને અહીંયા ચાર, બરાબર, પછી પાંચ મૂકીને અહીંયા છ, તો સાત મૂકીને આપણે અહીંયા આઠ આવા ચોરસ બનાવવાના રહેશે. ત્યારબાદ અહીંયા એક ઊભા લંબચોરસમાં પહેલાં એક રાઉન્ડ, પછી બે રાઉન્ડ, પછી ત્રણ રાઉન્ડ એમ આગળ વધાર્યું છે. તો આપણે અહીંયા ઊભું લંબચોરસ બનાવી અને એક, બે, ત્રણ અને ચાર કરવાના રહેશે, કારણ કે અહીંયા છેલ્લે ત્રણ છે. હવે અહીંયા આ રીતની આકૃતિ, પહેલાં એક આમ ઊભી, પછી આડી, પછી બે ઊભી, પછી બે આડી. તો હવે આપણે શું કરવાનું રહેશે કે એવી જ આકૃતિ આપણે ત્રણ ઊભી અને ત્રણ આડી બનાવવાની રહેશે. શા માટે? કારણ કે આમાં એક પછી એક એવી રીતના આપણે પેટર્ન આગળ વધારી છે, એ જ આકૃતિ, પણ એમાં એક એક ઉમેરતા ગયા છે. જો આપણે આ ત્રણ ઊભી બનાવી, બરાબર, હવે ત્રણ આડી બનાવી, એક, બે અને ત્રણ, સમાઈ ગયું. હવે ત્યારબાદ આ એક ચોરસ છે, પછી બંને ચારેય બાજુ એક એક વધાર્યા છે, પછી ચારેય બાજુ બે બે વધાર્યા છે, તો હવે આપણે ચારેય બાજુ ત્રણ ત્રણ વધારવાના. આ રીતનું ચોરસ દોરવાનું, પછી ચારેય બાજુએ ત્રણ ત્રણ વધારવાના, એક, બે, ત્રણ, આ બાજુ પણ એક, બે, ત્રણ, આ બાજુ પણ એક, બે, ત્રણ, આ બાજુ પણ એક, બે, ત્રણ, આ રીતના સ્ટેપમાં આગળ વધવાનું. ત્યારબાદ અહીંયા આ ત્રણ, બરાબર, પછી આ બાજુ બે, એક એક, પછી અહીંયા આ ચાર, આ બાજુ બે બે, અહીંયા પાંચ, આ બાજુ ત્રણ ત્રણ. ઊભી લાઇનમાં એક ચોરસ વધ્યું છે અને આ બાજુ બંને બાજુ પણ એક એક વધતું ગયું છે. જુઓ, અહીંયા એક, પછી આ બે અને આ ત્રણ, તો અહીંયા ઊભીમાં પાંચ છે, તો હવે આપણે છ કરવાના આવે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ આવ્યા. હવે આ બાજુ ત્રણ છે, તો હવે ચાર આવશે, એક, બે, ત્રણ અને ચાર, અને નીચે પણ ચાર, છેલ્લામાં અડીને, બરાબર, એક, બે, ત્રણ, ચાર. તમે લીટીને ઉપર કરજો, મારે થોડું લીટી નીચે આવી ગયું છે. હવે નીચે જુઓ કે એક રાઉન્ડની અંદર નીચેની બાજુ આમ વી છે, પછી આમ સાઈડમાં છે મોટો વી, પછી ઉપર છે, વળી પાછું આ પેટર્ન રિપીટ થઈ છે. નીચે છે, હવે આ સાઈડમાં છે એવો આ રહ્યો, અને વળી પછી ઉપર છે, તો અહીં ખાલી જગ્યામાં આપણે ઉપર કરવાનો આવે. આ તો તમે સમજી શકશો. હવે આ ડાબી બાજુ નાનું ચોરસ બતાવ્યું છે ચોરસમાં, પછી ઊભી લીટી, પછી જમણી બાજુ, પાછી ઊભી લીટી, હવે પાછું ડાબી બાજુ, તો ડાબી બાજુ છે, તો હવે એમાં ઊભી લીટી આવશે, તમારે સમજી જવાનું. હવે આમાં ડાબી બાજુ, પછી ડાબી બાજુ નાનું, પછી જમણી બાજુ, પછી જમણી બાજુ નાનું, પછી ડાબી બાજુ મોટું આવ્યું, તો આ ડાબી બાજુનું હવે નાનું ત્યાં આવે ને, એટલે તમારે એ દર્શાવવાનું. ત્યારબાદ નીચે એક લીટી, ઉપર એક લીટી, પછી ખાલી, પાછી ઉપર એક લીટી, પછી નીચે એક લીટી, બરાબર. તો નીચે એક લીટી, ઉપર એક લીટી, ખાલી, પછી ઉપર એક લીટી, પાછી, તો હવે આ નીચે એક લીટી આવી, તો હવે આમાં આપણે ઉપર એક લીટી આવશે, તો એ આપણે દર્શાવવાની રહેશે. આ રીતના તમે પાના નંબર 42 પૂર્ણ કરી લેજો.
જુઓ બાળ મિત્રો, હવે તમારી સાથે પોથીમાં પાના નંબર 44 તમે ખોલો તો તમને એમાં પેટર્ન આપેલી છે, ત્યારબાદ બે વિકલ્પો આપેલા છે. હવે એ બે વિકલ્પોમાંથી છેલ્લે જે પૂર્ણ થયા પછી કયો વિકલ્પ આવે એ સાચો વિકલ્પ પસંદ કરીને તમારે એમાં ટીક કરવાનું રહેશે. તો તમારે અહીંયા આપેલી પેટર્ન પહેલાં જોતી જવાની કે આમાં એક આડો એરો છે, પછી આ બાજુ આડો એરો, ઊભો એરો, પછી આ બાજુ આડો એરો. તો ત્યારબાદ હવે આ આવી ગયો એટલે આ ન આવે, પણ ત્યારબાદ આ આવે એટલે આ રીતની આખી પેટર્ન સંપૂર્ણ થઈ હોય. ત્યારબાદ એક આડું ત્રિકોણ છે, પછી ઊભું લંબચોરસ, પાછું ત્રિકોણ, પછી આડું લંબચોરસ. હવે પાછું આ રીતનું આડું ત્રિકોણ આવ્યું છે તો ત્યારબાદ ઊભું લંબચોરસ આવે, કારણ કે ત્યાં અહીંયા પણ આ જ છે. ત્યારબાદ અહીંયા ડાબી બાજુ ઉપરનું ચોરસ ભરેલું, જમણી બાજુ નીચેનું, હવે આ બે ભેગા થઈને આ બે ભરાયેલા છે એ આવ્યું. હવે જમણી બાજુ ઉપરનું ભરેલું, જમણી બાજુ નીચેનું, તો હવે આ બંને ભાગ ભરેલા હોય એવું આવે ને તો આ અહીંયા આવશે, એટલે એની ઉપર મેં ટીક માર્ક કરેલું છે. ત્યારબાદ હવે ડાબી બાજુ ઉપર ટપકું, ડાબી બાજુ નીચે, જમણી બાજુ નીચે, જમણી બાજુ ઉપર. હવે પાછું ડાબી બાજુ ઉપર આવ્યું, ડાબી બાજુ નીચે, જમણી બાજુ નીચે, તો હવે જમણી બાજુ ઉપર આ પ્રમાણે આવે ને, એટલે જમણી બાજુ ઉપરવાળું સાચું કહેવાશે. ત્યારબાદ એક ચોરસમાં ટપકું, પછી ત્રિકોણ, પછી ચોરસમાં નીચે ટપકું, પછી ત્રિકોણ, પાછું ચોરસમાં ઉપર ટપકું, પછી ત્રિકોણ, તો હવે આ ચોરસમાં નીચે ટપકાવાળું આવે, કારણ કે આ પછી આ થયું, આ પછી આ થયું, હવે આ આવે ને, તો આમાં વિકલ્પમાં અહીંયા આ દર્શાવેલું છે એ સાચો જવાબ કહેવાશે. હવે એક રાઉન્ડમાં એટલે કે એક વર્તુળ આકારમાં ત્રણ નાના ટપકા, પછી ત્રણ નાના ત્રિકોણ, ચાર નાના ટપકા, ચાર નાના ત્રિકોણ, પાછા ત્રણ નાના ટપકા આવ્યા તો ત્રણ નાના ત્રિકોણ અહીંયા આવે, તો આ બંનેમાંથી આ સાચું કહેવાશે. હવે બે ટપકા ચોરસની અંદર, ત્રણ ટપકા, ચાર ટપકા, પાછા બે, પાછા ત્રણ, તો અહીંયા આમાં કયું આવશે, આ વિકલ્પ પસંદ કરવાનો આવશે, કારણ કે હવે ત્રણ પછી ચાર આવે. હવે ત્યારબાદ અહીંયા એક નિશાની દર્શાવેલી છે જે ડાબી બાજુ નમેલી છે, પછી ઊભી છે, પછી જમણી બાજુ નમેલી છે, પછી આડી છે, પાછી ડાબી બાજુ નમેલી આવી, પછી ઊભી આવી. તો આ ડાબી બાજુ નમેલી ને આ ઊભી આવીને તો એના પછી આવે ને જમણી બાજુ નમેલી, તો આ બેમાંથી આ વિકલ્પ સાચો ગણાશે. તો આ રીતને પાના નંબર 44માં તમારે આ સમજી અને ટીકમાં કરવાનું છે. ચાલો બાળ મિત્રો, હવે પાના નંબર 46 જુઓ. એમાં તમને બધા અંક એટલે કે 100 એકડા જ એકથી ચાલુ કરી અને 100 સુધીના 100 એકડા આપેલા છે. એના ઉપરથી તમને નીચે આપેલા પ્રશ્નો તમારે સમજી અને એમાં નિશાની કરવાની અને કલર પૂરવાનો છે. એક અંકની સૌથી મોટી સંખ્યા પર આ આપણે નિશાની કરવાની ચોરસની, તો એક અંકની સૌથી મોટી સંખ્યા 9 કહેવાય, કારણ કે એક અંકમાં છેલ્લે 9 આવે જેમાં એક જ અંક હોય. ત્યારબાદ બે અંકની સૌથી મોટી સંખ્યા પર રાઉન્ડ કરો, તો બે અંકની સૌથી મોટું 99 કહેવાય, કારણ કે પછી 3 અંક ચાલુ થઈ જાય. હવે કીધું છે કે જેનો દશકનો અને એકમનો અંક સરખા હોય, એટલે બંને અંક બાજુ બાજુમાં સરખા આવતા હોય અને એકી સંખ્યા હોય, એના ઉપર પીળો રંગ કરવાનો. તો દશકનો અને એકમનો અંક સરખા ને એકી સંખ્યા હોય એવા તો આવશે 11, કારણ કે 2 1 1 છે એટલે 2ના ભાગ પડે નહીં, એટલે એવા આવશે 11, પછી 33, પછી 55, પછી 77, ત્યારબાદ 99. તો 99 તો તમે ઓલરેડી સર્કલ કરેલું છે જ, એટલે એમાં આપણે આ બધામાં કયો રંગ કરવાનો છે, પીળો રંગ. ત્યારબાદ જેનો દશકનો અને એકમનો અંક સરખો જ હોય તેવી બેકી સંખ્યા, તો હવે જે બાકી રહી હતી જેના બંને અંક સરખા હોય એકમનો દશકનો, એ બધી આવી જશે 22 44, પછી 66, પછી 66માં તમારે ઘણી જગ્યાએ કોઈ સ્વાધ્યાય પોથીમાં 67 લખેલું હોય તો સુધારો કરી નાખજો, 88, આ બધામાં વાદળી રંગ પૂરવાનો આવશે. બેકી સંખ્યાવાળી બે અંક સરખા હોય એમાં વાદળી અને એકી સંખ્યાવાળી બે અંક સરખી હોય એમાં પીળો રંગ પૂરવાનો રહેશે. ત્યારબાદ જુઓ, અહીં તમને નીચે જે પ્રશ્ન આપેલો છે
એમાં એક કોષ્ટક બનાવેલું છે અને એના ઉપરથી તમને નીચે અલગ અલગ કલર પૂરવાના કહ્યા છે. કયા સંખ્યામાં કયા ખાનામાં કયો કલર પૂરવાનો એ આપણે જોઈએ. તો પ્રથમ કીધું છે કે એક અંકી સંખ્યામાં પીળો કલર, બરાબર. હવે એક અંકી છે અને એકી છે એ સંખ્યામાં પીળો, તો આ એક અંકી એકી છે, ત્યારબાદ અહીંયા એક અંકી એકી છે એટલે પીળો, અને ત્યારબાદ અહીંયા ત્રણ છે એ એક અંકીને એકી છે એટલે પીળો. હવે એક અંકી હોય પણ બેકી સંખ્યા હોય એમાં લીલો, તો આપણે એક અંકી બેકી સંખ્યા, એક અંકી છે આ ચાર, બરાબર, એટલે ચારમાં અને ત્યારબાદ બેમાં આપણે લીલો રંગ પૂરવાનો આવશે. હું માત્ર નિશાની કરીને બતાવું છું. ત્યારબાદ બે અંક હોય અને એકી સંખ્યા હોય, જેમાં બે અંક હોય પણ એ સંખ્યા એકી હોય, એમાં આપણે વાદળી કલર પૂરવાનો છે. તો આ લાઇનમાં એક એવી છે નથી, આ લાઇનમાં એક એવી છે નથી. 36 ને 78 બે અંકી છે પણ એ બેકી છે, કારણ કે એના બે ભાગ પાડવા શક્ય છે. ત્યારબાદ અહીંયા છે તો હા, આ 23 છે એ બે અંકી છે પણ એકી છે એટલે એમાં વાદળી. પછી 97 છે એ પણ બે અંકી છે પણ એકી સંખ્યા છે, એના એક સરખા બે ભાગ પડે નહીં. છેલ્લે 7 છે તો 7ના જ બે એક સરખા ભાગ પડે નહીં. ત્યારબાદ 87 છે, ત્યારબાદ 19 છે, ત્યારબાદ 28 છે એ બે અંકી છે પણ એ તો બેકી છે. હવે બે અંક હોય પણ એકી સંખ્યા હોય ત્યાં લાલ કલર પૂરવાનો, બરાબર. બે અંક હોય પણ બેકી હોય એટલે આપણે લાલ કલર પૂરવાનો. હવે અહીંયા બે અંકવાળી એકઈ નથી, અહીંયા બે અંકવાળી છે, આ બેકી પણ કહેવાય અને બે અંકવાળી પણ કહેવાય. પછી આ પણ છે, બરાબર, પછી 10 પણ કહેવાય, ત્યારબાદ 28 પણ બે અંકવાળી બેકી સંખ્યા કહેવાય, કારણ કે એ બે અંક છે અને એના બે સરખા ભાગ પડી શકે. 14 ને 14 28 થાય ને એમ. ત્યારબાદ 3 અંક હોય અને એકી સંખ્યા હોય અહીંયા ગુલાબી કરવાનો. જો અહીંયા 3 અંક છે પણ આ બેકી છે, કારણ કે 4 છે ને, હવે આના 124ના બે ભાગ પડી શકે, 62 ને 62 124 થાય. હવે આ છે એ 3 અંકવાળી છે અને એકી છે, બરાબર, એટલે અહીંયા કયો કલર કીધો છે, ગુલાબી, એટલે આપણે આ ગુલાબી કલર ત્યાં કરીશું. ત્યારબાદ હજી આપણે જોઈએ કે 3 અંકવાળી ને એકી સંખ્યા કઈ છે, તો 353 પણ 3 અંકવાળી એકી સંખ્યા છે, કારણ કે એને 3 અંક છે ને છેલ્લે 3 છે, આ એકી સંખ્યા થઈ ગઈ. આમાંથી બે ભાગ એક સરખા પડે નહીં, આને ભાગ્યા બે કરો ને તો પોઈન્ટમાં જવાબ આવે, પણ બે એક સરખા ભાગ પડે નહીં. ત્યારબાદ 902 પણ બેકી છે, આ 404 પણ બેકી છે, 100 પણ બેકી છે, 201 એ 3 અંકવાળી એકી સંખ્યા કહેવાશે, એટલે એ બધી જગ્યાએ તમારે ગુલાબી કલર કરવાનો થશે. હવે 3 અંક હોય ને બેકી સંખ્યા હોય અહીંયા બ્લુ, હવે તો જેટલી વધી છે ને બધી 3 અંકવાળીને બેકી જ છે. જો 124 છે, ત્યારબાદ 404 છે, ત્યારબાદ 100 છે, 902 છે, આ બધી જગ્યાએ તમારે બ્લુ કલર પૂરવાના રહેશે. આ મેં નિશાની કરી દીધી છે, આ જ પ્રમાણે તમારે કલર પૂરવાના થશે. તો ચાલો આટલું પૂર્ણ કરી લ્યો જોઈએ.